boys and girls, standard 10, subject English. I just thought of something different. Unit 6. ના સ્પેલિંગ અને પ્રિટાસ આજે કરશું આપણે. પ્રિટાસમાં જેમ યુનિટનું નામ છે આઈ લવ યુ ટીચર, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો છે રિલેશન છે એ બહુ સરસ સમજાયું છે. હેલન કેલરનો પાઠ છે 7 વર્ષની ઉંમરે એ ડીફ એન્ડ ડમ જેને કહેવાય, નથી સાંભળી શકતી, નથી બોલી શકતી, અંધ છે. અને એ જ્યારે કોલેજની ડિગ્રી મેળવે છે, કલ્પના કરો, આપણે તો જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને બોલી પણ શકીએ છીએ. હેલન કેલર છે એ ઉચ્ચાર કરી શકે છે, બોલે છે, પણ હવે શીખા હોય, આપણે ખબર હોય કે આ ગ્લાસ છે તો આપણે એને ગ્લાસ એમ બોલી શકીએ. બોલવું છે પણ બોલવા માટેના શબ્દો નથી. એની ટીચર છે કેવી રીતે એના જીવનમાં પ્રવેશે છે, કેવી રીતે એને શિક્ષણ આપે છે. સરસ મજાનો આ યુનિટ છે, બરાબર? તો પેલા આપણે સ્પેલિંગ તમારા સ્ક્રીન ઉપર તમારા સ્ક્રીન ઉપર મતલબ તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર સ્પેલિંગ તમે જુઓ છો. સ્પેલિંગ આ યુનિટ થોડો ટફ છે એટલે 2 પેજમાં આપેલા છે. આપણે અત્યારે પહેલા ફર્સ્ટ પેજના સ્પેલિંગ કરીએ છીએ, પછી સેકન્ડ પેજના કરશું, કારણ કે આ સ્પેલિંગ થોડા હાર્ડ અને ટફ છે, બરાબર? કારણ કે નવા છે. પહેલાથી તમને ખ્યાલ આવી જશે. ડીફ પહેલું આપેલું છે, ડીફ બહેરું કે જે સાંભળી નથી શકતું, બ્લાઇન્ડ અંધ આંધળું, એક્સ્ટ્રીમલી અત્યંત ખૂબ જ, વરી ચિંતિત ચિંતાતુર જેને કહેવાય, એકાઉન્ટ એટલે આપણે બેંકમાં એકાઉન્ટ ખોલ્યું છે તો અહેવાલ થયો, ખાતું થયું, અને એ ખાતાનું તમને જે વિગતો આપે એ અહેવાલ કહેવાય. પણ આપણે અહેવાલ એટલે છાપામાં આવતો અહેવાલ, બરાબર? ટુ રિમેમ્બર યાદ રાખવું, મૂવમેન્ટ હાલચાલ, પામ એલ છે પણ આપણે બોલવાનું પામ હથેળી, એક્સાઇટિંગ રોમાંચક, એક્સપિરિયન્સ અનુભવ, ટુ ઇમિટેટ નકલ કરવી, કોઈની મિમિક્રી કરવી હોય, આપણે કોઈ નકલ કરતા હોય, ખબર છે, ઓલો જેમ કરે એમ આપણે કરીએ, અને ખાસ કરીને તો વાંદરા નકલ કરવામાં બહુ હોશિયાર હોય, અને એટલે જ આપણે નકલી, આપણે એક ઓરિજિનલ સોના ચાંદીના ઘરેણા પહેરીએ છીએ અને બીજા પહેરીએ છીએ ઇમિટેશન. છોકરીઓ આપણે એટલે છોકરીઓને સમજવાનું, છોકરા તો બહુ ઘરેણા ઓછા પહેરે, વીટીને ચેન આવી ગયો, વાત પૂરી, અને લકી, બરાબર? તો ઇમિટેટ નકલ કરવી, અને આપણે ઓરિજિનલ ઝવેરાત અલંકારો હોય છે એની નકલ કરીએ છીએ તો એને આપણે ઇમિટેશન જ્વેલરી કહીએ છીએ. ફાઇનલી અંતે છેવટે ટુ સક્સીડ સફળ થવું, થ્રિલ ઉત્તેજિત રોમાંચક, ફ્લો પ્રવાહ વહેતું હોય પાણીનો ફ્લો જેને કહીએ છીએ, ઓબ્જેક્ટ વસ્તુ, ટુ અવેકન જાગૃત થઈ ઉઠવું, સોલ ઘણા સાઉલ પણ બોલે છે, બરાબર ને, પણ સોલ આત્મા, થોટ વિચાર, ટુ થ્રો ધબકવું, થ્રોબ એટલે ધબકવું, ધેટ્સ રાઈટ. અને ખાસ કરીને જ્યારે આપણે સ્કૂટર ચાલુ કરીએ છીએ ત્યારે એનું એન્જિન છે થ્રોબ કહેવાય, ધબકવા લાગે છે. કનેક્ટેડ જોડાયેલો, ટુ સેટિસ્ફાઈડ સંતોષવું, સંતોષ થવો, ક્યુરિયોસિટી જિજ્ઞાસા વૃત્તિ, કીન જેને કહેવાય, સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ મતલબ તબક્કા, તબક્કો, સેન્સ ઓફ ટચ સ્પર્શ જ્ઞાન, વાઇબ્રેશન ધ્રુજારી જેને કહે કંપન, ટુ અટર બોલવું પણ એકદમ ધીરે, માંડ બીજાને સંભળાય એને, બાકી તો આપણે સ્પીક કહીએ છીએ, બરાબર ને, બાઉન્ડલેસ જેની કોઈ સીમા ન હોય, અપરંપાર ખૂબ જ જેને કહેવાય ડિલાઇટ, આનંદ, અમેઝ્ડ, આશ્ચર્યચકિત થઈ જવું, ટુ ઓબે, માન આપવું, પાલન કરવું, કમાન્ડ, આદેશ આપવો, હુકમ કરવો જેને કહે, મિરેકલ, ચમત્કાર, સિરિયસલી, ગંભીરતાપૂર્વક, રેસ્ટ, ઉગવું અથવા ઉપસેલું, ઓર્ડિનરી, સામાન્ય, સાદું, પથ, ડિફિકલ્ટ પથ, મુશ્કેલ માર્ગ, બરાબર? અહીંયા પથ એટલે માર્ગ. પછી પાથ પણ ઘણા બોલતા હોય છે, ફૂટપાથ, બરાબર ને? પણ આપણે અહીંયા ધેર વેર વેરી ડિફિકલ્ટ વે, ડિફિકલ્ટ પથ, બરાબર? તો માર્ગ. વેલ એજ્યુકેટેડ, સુશિક્ષિત, લિટરેટ જેને કહેવાય, બરાબર ને? ટુ પ્રોવાઈડ, પૂરું પાડવું, પોસિબલ, શક્ય, ઓપોર્ચ્યુનિટી, તક, ચાન્સ મળ્યો, આપણે તક મળી, ટુ ડેવલપ, વિકસાવવું, એબિલિટી, ક્ષમતા, મેક્સિમમ, મહત્તમ, વધુમાં વધુ જેને કહેવાય, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, ટુ કન્ટિન્યુ, ચાલુ રાખવું, લોનલીનેસ, એકલતા, ટુ ડિસએપિયર, ચાલ્યા જવું કે દૂર થવું, પ્રોગ્રેસ, પ્રગતિ, ટુ ઇમ્પ્રુવ, સુધરવું અથવા વધુ સારું થવું, એચિવમેન્ટ, સિદ્ધિ મેળવવી મતલબ સિદ્ધિ પ્રાપ્ત કરવી, બેરલી, માત્ર, ટુ પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવું, સર્જન કરવું, સાઉન્ડ, અવાજ કે ધ્વનિ, કોમ્યુનિકેશન, વાર્તાલાપ, વાતચીત, આપણે એકબીજા વાર્તાલાપ કરતા હોય તો કોમ્યુનિકેશન છે આપણી વચ્ચે. પછી એ પરસ્પર વાત કરતા હોય, ડાયરેક્ટ કરતા હોય કે મોબાઈલ ઉપર કરતા હોય, ઇનડાયરેક્ટ કરતા હોય. ઇમોશનલી, માનસિક રીતે, લાગણી સભર જેને કહેવાય, ડિસ્ટર્બ, અસ્વસ્થ, ટુ અ કંપની, સાથે જવું, રિઝલ્ટ, ખ્યાલ છે, રિઝલ્ટ સારું આવ્યું, રિઝલ્ટ ખરાબ આવ્યું, પાસ થયા, નપાસ થયા મતલબ પરિણામ, ટુ ડિક્લેર, જાહેર કરવું, ચેલેન્જીસ, મુશ્કેલીઓ, ઈગર, ઉત્સુક, આતુર, ટુ ઓવરકમ, જીતવું, વિજય મેળવવો, રેપિડલી, ઝડપથી, નોર્મલ, સાદું, સાધારણ, ટુ એડિટ, સંપાદન કરવું, ટુ પબ્લિશ, પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું, બરાબર ને? છાપામાં આપવું એને પબ્લિશ કરવું કહેવાય. મેગેઝિન, સામયિક, 8 દિવસે આવશે, 15 દિવસે આવે, 21 દિવસે આવે. મેનકાઇન્ડ, માનવજાત, ટુ ગ્રેજ્યુએટ, સ્નાતક થવું, પ્રાઉડ, ગૌરવ, પ્રાઇમ, મુખ્ય, આપણે અમુક સિરિયલો પ્રાઇમ ટાઈમમાં આવે ને, 8 થી 9, 8 થી 10 નો ટાઈમ છે ટીવી માટે પ્રાઇમ ટાઈમ કહેવાય. એમાં 9 વાગ્યાનો તો પ્રાઇમ ટાઈમ, જમી કરીને બધા નવરા થઈ ગયા હોય, ટીવી સામે ગોઠવાઈ ગયા હોય તો પ્રાઇમ ટાઈમ. સૌથી વધુ જાહેરાતના દર છે એ પ્રાઇમ ટાઈમમાં હોય. ગોલ, ધ્યેય, લક્ષ્ય, ટુ સ્પ્રેડ, ફેલાવવું, અવેરનેસ, જાગૃતતા, રિગાર્ડ પાઠવવું પણ થાય અથવા ને વિશે, આમાં જેમ આપેલું છે. તમે કોઈને શુભેચ્છા પાઠવો છો તો કોન્વે માય વોર્મ રિગાર્ડ્સ પાઠવવું જેને કહેવાય, બરાબર? તારા માતા પિતાને મારા વંદન, પ્રણામ પાઠવજે, કહેજે તો કોન્વે માય વોર્મ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, બરાબર? તો કોન્વે આપણે કહીએ છીએ, અને વોર્મ રિગાર્ડ્સ વંદન, પ્રણામ જે કાંઈ કહીએ છીએ, મતલબ અહીં આપણે પાઠમાં જે આપેલું છે એને લક્ષમાં રાખશું, ને વિશે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, સ્પેલિંગ કર્યા આપણે, પહેલું પેજ જ કર્યું. હવે એનું અડધું કે 5 જેટલું બાકી છે, ઝાઝા બાકી નથી પણ થોડા ટફ છે, વધારે છે, એટલે અત્યારે આ એપિસોડમાં તમને નથી આવતું પેજ નંબર 7. એ નેક્સ્ટ એપિસોડની અંદર આપણે સ્પેલિંગ કરશું, બરાબર? પણ અત્યારે તમને આ જે સ્પેલિંગ આપણે કર્યા છે, આજે જે કર્યા આ એપિસોડમાં કર્યા છે, એ તમને આજે એક વખત લખી અને પાકા કરવા માટે હોમવર્કમાં આપું છું. બરાબર, તો પહેલા હોમવર્ક લખી લ્યો આજનો. स्पेलिंग्स एक वक्त लखो अने मोढे करो. ओके बॉयज एंड गर्ल्स, तमे जोयुं के स्पेलिंग थोड़ा टफ है, क्वॉंटिटी में वधारे है. बराबर, એટલે અડધા સ્પેલિંગ કરાવ્યા છે, અડધા નહીં 75% કરાવી દીધા છે. હવે તો 25% બાકી છે, પણ એક હારે પૂરા કરાવો તો તમે પાકા પણ ન કરી શકો. એટલે સ્પેલિંગ તમારે વન ટાઈમ લખી અને ડુ ઓરલી મોઢે કરવાના છે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.